કરી લો એટલે હું આગળ બોલું. નમસ્કાર મિત્રો, મારી સાથે મારા પ્રિય વક્તાઓ, સામે રહેલા કવિ મિત્રો અને રાજકોટના આમ કહીએ તો ગણમાન્ય ભાવકો, કારણ કે આપણે જે પ્રકારે ધારણા રાખતા હતા એ પ્રકારે આપણે કાર્યક્રમ વરસાદના કારણે ન કરી શક્યા. પણ મને એ આનંદ છે કે મોટાભાગના જે શ્યામના પ્રિય છે, કે જેને શ્યામ પ્રિય છે, અથવા તો એમ કહીએ કે જેને કવિતાનો શબ્દ પ્રિય છે, એ પલળતા પલળતા પણ અહીંયા આવ્યા છે. એટલે એ બહુ જ મોટી વાત છે. આ આ આપણા શ્યામના શબ્દની સફળતા છે એમ કહીએ. આમ તો ગુજરાતી ગઝલની વાત કરવી હોય આપણે તો આધુનિક કાળની જે આપણી પ્રાપ્તિ છે એને ઉલ્લેખીય નહીં કે એની વિશેની જ્યાં સુધી તપાસ ન કરીએ ત્યાં સુધી ગુજરાતી ગઝલની વાત ન થઈ શકે એમ હું માનું છું. અને એ કાળ કે અથવા તો એ એક પ્રકારની જે ડિવાઇસ છે આધુનિકતાની, એને લઈને જે બે ચાર પાંચ કવિઓએ બહુ જ સભાનતાથી કામ કર્યું. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ગઝલ એ એવો કાવ્ય પ્રકાર છે કે જેમાં દાવા દલીલ છે એ મુખ્ય વસ્તુ છે. પણ આપણને એવા કવિ મળ્યા, શ્યામ સાધુ મળ્યા, કે આપણને આદિલ મંસૂરી મળે છે, અથવા તો આપણને મનોજ ખંડેલિયા મળે છે, કે જેણે શું કર્યું તો કે એણે બે મિશ્રાઓને જોડી આપીને એક કવિતા સિદ્ધ કરી. આ કવિતા સિદ્ધ કરવાની વાત છે એ કેવી રીતે થાય એ જો આપણે જાણવું હોય તો શ્યામનો બહુ ઊંડાણથી અભ્યાસ કરવો પડે. માત્ર શ્યામનો કરવો પડે એમ નહીં, આપણી ભાષાના થોડા એવા કવિઓ છે જ કે જેનો આપણે વારંવાર ઉલ્લેખ કરવો પડે. મનોજ જેવાની કવિતાની અંદર પણ એ બહુ જ રમણીયતાથી અને એકદમ નાજુકીથી આ વસ્તુ આવી છે. પણ મનોજની બરોબર પડખે બેસીને જ પોતાનો આગવો અને અલાયદો શબ્દ છે એ નિપજાવતો કવિ એટલે આપણો આ સાધુ કવિ છે. આ આખી વસ્તુ એ પ્રકારની છે કે જ્યાં સુધી આપણે જાણીએ છીએ કે જ્યાં સુધી તમે સૌંદર્યને પામો નહીં ત્યાં સુધી તમે સૌંદર્યનું નિરૂપણ ન કરી શકો એવું આપણને વારંવાર કહે છે. શ્યામને તમે જોવો ને તો તમને એ અખંડ પોતે જ સૌંદર્ય મૂર્તિ લાગે. એટલે જ એ કે આપણને એવું કહે કે બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે. તમે જુઓ આ માણસ કઈ રીતે જે જે કલ્પનની નિયોજનની વાત છે અથવા તો એક એનું પોતાનું દર્શન છે એ હિરેન ઓબ્ઝર્વેશન. શ્યામ જેવાના કક્ષામાં આપણે એમ કહ્યું કે આ દર્શન છે. આ દર્શન આને શ્યામને ક્યાં લઈ જાય છે તો કે બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે. પછી તરત જ શું વાત કરતા કે મોસમનો રંગ કેટલો મીઠો બની ગયો. સાહેબ નિદા ફાજલી પાસેથી તો આપણને પછીથી દોરો મળ્યો કે ભાઈ ધૂપ છે આ મીઠી ઓગી ધૂપ, અથવા તો આમ છે એટલે કે કેરી છે એ તડકો પી પીને કેસરી થઈ ગઈ છે ને, કેસરી થઈ ગઈ છે એટલે એ તડકો ને મીઠો કરી દીધો. એ પછી જ આવ્યું છે. એ પેલા આપણને સામે કહ્યું છે કે મોસમનો રંગ કેટલો, મોસમનો રંગ મીઠો બની ગયો છે. આ તમે જુઓ શ્યામની કવિતાની આ મજા છે. શ્યામ તો એમ કે કિરમજી રસ્તાઓમાં હું ભૂલો પડ્યો છું. સાહેબ તમારો રસ્તો છે એ ધોળિયો હોય, તમારો રસ્તો છે એ ખડકાળ હોય, તમારો રસ્તો છે ડામરની સડક વાળો હોય, કે તમારો રસ્તો છે એ ઘાસલ હોય, પણ કિરમજી રસ્તો છે એ તો માત્ર ને માત્ર શ્યામને જ મળે. મને એમ થાય કે અમારે કાંઈ ખોલવું નથી ને શ્યામ વિશે એમનામ જ વાત કર્યા કરું. એટલી બધી આરપીએ આમ તો મારું આખું પેપર છે એ બહુ જ ચા, મને કીધું મેં તમારો લેખ ચાર પાંચ વખત વાંચ્યો, મેં કીધું બસ એ જ હતું. એટલે હવે મારે ક્યાં બીજું કેવું એ આખો પણ મને એમ થાય છે કે આજે આ સુજ્ઞજનોની સભા છે. એટલે
મને એમ થાય છે કે શ્યામની જે સૌંદર્ય નિરૂપણની વાત છે તો આપણે કરી ચૂક્યા છીએ, મારા બે ચાર વિડીયો છે એમાં પણ તમે જોજો યુટ્યુબ ઉપર, તો તમને બહુ મને જરાક આજે જરાક એ સૌંદર્ય છે, એ સૌંદર્યને જેમ કે આપણા એક કવિ એમ કે હું નજીક જેમ જેમ જતો ગયો એમ એમ મારો જે ભગવો રંગ હતો એ બદામી થતો ગયો. સાહેબ પ્રણયનો લાલ રંગ છે, તમારી પાસે રહેલી જે સાધુતા છે એનો ભગવો રંગ છે, સાધુતાનો રંગ જો પ્રણય તરફ થાય ને તો એ બદામી થઈ જાય. આપણે પ્રણયના રંગના સાધુતા તરફ જતો તો જોયો છે, શ્યામના કિસ્સામાં એમ કહીએ કે આ સાધુતાનો રંગ છે એ પ્રણય તરફ ગયો છે, એ ગુજરાતી ગઝલનો પ્રણય છે, કવિતાના શબ્દનો પ્રણય છે. એટલે પ્રણયની જયારે વાત કરીએ તો પ્રણયની વાત કરીએ તો આપણે એમ જ કહીએ, આપણા મારા કવિ મિત્રો છે અને આ બધા મિત્રો તો જાણે જ છે કે સુપ્રિયો જેવા બીજા કોઈ પ્રણયો નથી. એનું કારણ એ છે કે આપણે ત્યાં જયારે જયારે ભારતીય દર્શન શાસ્ત્રની અંદર અશોકભાઈ ઇરેન જયારે જયારે અધ્યાત્મની વાત થઈ ત્યારે ત્યારે શું થયું, તો કે જે બોલનાર હતો, જે સાધક હતો, એને પોતાને ન્યૂનતમ કર્યો. જેમ કે જીવણને કહ્યું તો જીવણ હતા તો પુરુષ, ને પોતાને દાસી કહ્યા. જેમ કે દયારામને કહ્યું તો દયારામ કે હું ગોપી છું, પોતાને ન્યૂનતમ કરવાની વાત આપી. સુફીઝમની અંદર એમ કહ્યું કે હું તો સૌંદર્યવાન છું, તારે આવવું હોય તો આવ. અને આ ધારાને, આ વસ્તુને પકડનાર કોઈ આપણો ગુજરાતીનો કવિ હોય તો એમાં તમે શૂન્ય પાલનપુરી પછીથી સીધા શ્યામ સાધુને મૂકી શકો. આ મારું વિધાન છે, આ મારું વિધાન છે કે તમે શૂન્ય પછી સુફીઝમની અંદર સીધા શ્યામ સુધી તમારે આવવું પડે. ને શ્યામ શું સુફીઝમની વાત કરે, કેવી સુફીઝમની વાત કરે, મને લાગે છે તમને થોડીક મારે વિગતે જ એની વાત કરવી છે. બીજી બધી વાત માંડી વાળી ને સિદ્ધિ આપણે એ વાત જ કરીએ. તો મિત્રો, સુફીઝમમાં જે મારો થોડોક અભ્યાસ છે એટલે મારા રસનો વિષય છે સુરેશભાઈ સુફીવાદી. અને એ રીતે આપણા મિત્રો જાણે છે કે થોડોક વધુ વધુ જો મારો કોઈ વધુ પ્રિય વાત હોય તો પણ એ મારી છે. એટલે સુફીઓમાં જે સાધનાની પદ્ધતિ છે એ પદ્ધતિ છે એ ઈશ્વરને પ્રિયતમા ગણીને એના પુરુષ તરીકે સાધવાની વાત છે. અને આ પ્રણય છે એ કેવો પ્રણય છે, તો કે જો તને હું સંપૂર્ણપણે ગ્રહણ કરીશ અથવા તો તને હું સંપૂર્ણપણે સ્વીકારીશ તો મારું અસ્તિત્વ છે એમાં વિલીન થઈ જશે, પછી તું જ રહીશ. આ વાત છે કેવી રીતે આવે, તો કે એ સુફીઓની અંદર ચારેક જેટલી એની અવસ્થાઓ છે. એ અવસ્થાઓ કઈ છે, ઘનશ્યામભાઈ પણ બેઠા છે અહીંયા, એ પણ મારા ઘણા વખતથી સાક્ષી રહ્યા છે આ વસ્તુના, અને એ પોતે પણ કેટલીક વસ્તુઓ આમાંની જાણે. પણ તમને મિત્રોને આજે જરાક મારે એ વસ્તુમાં ઊંડા લઈ જવા છે. તો કે શરિયત છે પહેલું જેનું સ્ટેજ છે સુફીવાદનું, એ શરિયત છે. એમાં શું છે, તો કે એ શરીરથી અને મનથી પવિત્ર થવાની વાત છે. જેમ કે નમાઝ પઢતા પહેલા તમે વજુ કરો, તો વજુ કરો એ શું છે, તો કે એ શરિયતની એક વાત છે. શરિયત પછી આવે છે એ તરીકત છે. તરીકત શું છે, તો કે ધર્મનો માર્ગ છે. હું ધર્મનામાં તરીકતનું પાલન કરીશ, એનો અર્થ એ કે હું ધર્મના માર્ગે ચાલીશ. પછીથી આવે છે એ શું છે, તો કે મારિફત છે. મારિફતમાં શું આવશે, તો કે દિવ્ય જ્ઞાન અને ઐશ્વર્ય દ્રષ્ટિ મને મળતી રહો એવું મારી જીભથી નહીં પણ મારા અણુ અણુથી પ્રગટવું જોઈએ. અને એના પછીની જે ચોથી જે આ સાધકની આ સાલિકની અવસ્થા હોય છે એ હકીકતની છે. હકીકત એ છે કે વ્યક્તિમાંથી સમષ્ટિમાં તમારું જાતનું રૂપાંતરણ કરવું. આ હક છે એ દિવ્યનો પણ હક છે, અને આ હક છે એ પૂર્ણ પ્રિયતમનો પણ હક છે. આ ચાર વસ્તુઓની અંદર તમે પ્રવેશ્યા પછી તમારે કેટલીક સ્થિતિઓ, કેટલાક જગત, કેટલાક જે સ્થાનો આવે છે એને વટાવવાના હોય છે.
હવે હું તમને જરા એની જો ડિટેલમાં વાત કરીશ તો થોડી વધુ સમય થશે, પણ પણ હું એને કહી દઉં કે એ કઈ છે, તો કે એ એક પહેલી સ્થિતિ છે, એ નાસૂતની સ્થિતિ છે. નાસૂત એટલે શું છે, તો કે બધું જ છોડીને એકાગ્ર થઈ જવું. પછી જે આવે છે એ છે મલકૂતની સ્થિતિ છે. મલકૂત શું છે, તો કે મુર્શિદને સમર્પણ કરવું, સંશય વટાડી દેવો, નિશ્ચયાત્મક સ્થિતિમાં તમારે આવી જવું. સાલી કે આ આ આ જે સ્થિતિ છે એને આપણે મલકૂત એવી એવા નામથી સુફીઓ ઓળખે છે. પછી છે જબરૂત. આપણે જબરૂત છે તો વારંવાર જે ભજનવાણીના ચાહકો છે હરજીવનભાઈ જેવા એમણે પણ સાંભળ્યું છે. આ જબરૂત છે, એ જબરૂતની સ્થિતિમાં તો આપણું ભજન પણ આવે છે. એ જબરૂત શું છે, તો કે શરિયત અને તરીકતથી ઉપર ઉઠીને ચિત્તનું સ્વાર્પણ છે એ શબ્દ દ્વારા તમારે વાત વહાવવાનું છે. આ જબરૂતી સ્થિતિ છે. જબરૂત પછી આવે છે લાહુત. હું એને હવે ડિસ્ક્રાઇબ કરવાનું માંડી વાળું. લાહુત પછીથી આવે છે હાહુત. હાહુત પછીથી અશોકભાઈ બે સ્થિતિઓ છે, હા અને હો. આ હા અને હો છે એના માટે આપણા સુફીઓ પણ બોલ્યા નથી, માત્ર એમની રચનાઓમાં હા કહીને અથવા હો કહીને એમણે નિર્દેશી છે. એના પછીની પણ એક મજાની વાત એ છે, આ સાત સ્થિતિ થઈ અને એક આઠમી સ્થિતિ છે, અને એ આઠમી સ્થિતિ છે એ આપણે આપણો સૌથી મોટો સુફી એ આઠમી સ્થિતિ બીજકની અંદર આપે છે, અને એનું નામ છે કબીર. કબીરે એમ કહ્યું છે કે સાત ની આઠમી સ્થિતિ છે, અને એ બીજકની અંદર કબીરે એના એની સાખીઓ એના એના રમેલીઓની અંદર આ વસ્તુ કહીને એમણે મૂકી છે. એટલે એ પણ આખી વાત આપણે પણ કહીએ. પણ હવે આપણે એમ કે આમ જઈએ તો શામમાં આપણને આ ક્યાં મળે, શામની અંદર આપણને આ જે આ બધી સ્થિતિઓ છે અથવા આ બધી અવસ્થા શું કેવી રીતે મળે, તો એમ કે ઓ નગરજન હું અજાણા દેશનો થાક્યો પ્રવાસી. ઓ નગરજન, આમ તમને 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 શેરીમાં ઉભો ઉભો શેરીમાં ચાલ્યો જતો એક માણસ છે, એ જે પેલી જરૂખાઓમાં અને ટોળાઓમાં આ કયું પ્રાણી અહીંયા આવી જડ્યું છે એમ જયારે જોતો હશે ત્યારે એને અમે હાથ લાંબો કરીને કહે છે કે ઓ નગરજન હું અજાણા દેશનો થાક્યો પ્રવાસી, લાગણી નામે હવેલી ક્યાં ખડી છે? આ તમે જે ઉભા છો એ હવેલીઓ નહીં, મારે લાગણી નામની હવેલી એ જવું છે, પણ આ હવેલી ક્યાં ખડી છે? આ કે અને પછી એમ કે આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું, આ માટીની મહેફિલમાં મહેમાન હતો હું, સાધુ કેવી દરવેશી રજૂઆત કરે છે. હવે મેં તમને એમ કહ્યું કે ધર્મની નીતિ નીતિ મરાવવું અથવા તો બધું જ છોડીને એકાગ્ર થઈ જવું, એટલે આ નાસૂત અને શરિયતની સ્થિતિ. હવે અહીંયા જુઓ કે સાધુ કેવી દરવેશી રજૂઆત કરે છે, આને તમે કયો સુફી ન કહી શકે એમ, કારણ કે આ આખી વસ્તુ છે એ નાસૂતની અંદર જે હોવાનું જે વિગલન કરવાની વાત છે, એ વિગલન કરતા કરતા જે પાનો છે એ પાનાની સ્થિતિને એ એક પામી ગયો હોય, એ પામાની સ્થિતિની લગોલગ ગયો હોય એ કહી શકે કે આ કઈ દરવેશી રજૂઆત છે. આખી વાતને તમે જ્યારે એમ લઈ જાઓ કે ઓ પ્રેમની નદીના તુષાતુર પ્રવાસીઓ. હવે જુઓ તમે આખી એમ કે આ ધારા અધ્યાત્મની ધારા જે વહી રહી છે એ શું છે, તો કે એ પ્રેમની નદી છે, અને એ પ્રેમની નદીના આ બધા જે કોઈ સાધકો છે એ બધા જ એના એના પ્રવાસીઓ છે, આ પ્રેમની નદીમાં પ્રવાસ કરનારાઓ છે. ઓ પ્રેમની નદીના તુષાતુર પ્રવાસીઓ જરણે નિવાસ હોય છે ક્યારેક યાદમાં, તમને યાદ કરે છે. એ કેવું છે, તો કે એ એક નાનકડા ઝરણાની જેમ એની અંદર ફૂટ્યું છે, અને એ ફૂટતું ફૂટતું એક પછી એક બધાયનું સળંગ આખી વાત સળંગાઈને આ નદી થઈ ગઈ છે. આ શામની સાધુતા તો છે, આ શામનું સુફીઝમ તો છે, પણ આ શામનું સૌંદર્ય પણ છે કહેવાની વાતનું, કારણ કે ચોક્કસ, કારણ કે આ તો પ્રેમ નગર મત જા એમ કહેનારો છે ને આપણો કવિ. શ્યામ
બિલકુલ, પણ આપણે તો એના ઉદાહરણ જ કેવો છે ને, આપણે ક્યાં સામને હશે? કોઈ કોઈ પણ કવિને ક્યાં ખબર હોય છે કે હું શું કરી રહ્યો છું? આ તો ભાવકોએ કરવાની વાત છે, ભાવકોએ એને ખોલવાનો છે. જો તમને ખબર હોત, જો તમને ખબર હોત એ વખતે કે આ 14 વર્ષનો માણસ છે એ તમને વેદના અને ઉપનિષદના ભાષ્ય આપે છે, તો તમે 14 વર્ષે શંકરાચાર્યને જોવા ન દીધા હોત. પણ આ તમને ખબર, એમને ખબર નહોતી, તમને ખબર નહોતી, આ તો પછીથી બધી વાત થઈ છે. શા માટે? પણ આ બધી પછીથી જ વાત થઈ, એનું કારણ એટલા માટે કે આ પ્રેમ કટારી નિકસી આરંભ પાર, એ જે વાત પહોંચી ગયા હોય ને એને આ ખબર પડે. એટલે આ જે બીજી સ્થિતિ છે, ત્રીજી સ્થિતિ કઈ છે? કે સુફીઓમાં ત્રીજી અવસ્થા છે મારિફતની છે. મારિફત કેવી રીતે? તો કે એનું જગત છે એ જબરૂતનું હોય છે, અને એની જાગૃતિ એટલે કે આત્મ જાગૃતિ એ ચિત્તના સમર્પણની હોય છે. ચિત્તને એકની અંદરથી બીજામાં પરોવી દેવાની વાત હોય છે. તો શ્યામ શું કહે કે પ્રેમ અગન પાવક છે પ્યારે, પ્રેમ અગન પાવક છે પ્યારે. જોજો, આ પ્રેમની અગ્નિ છે એ માત્ર દજાડનારી નથી, આ પાવક અગ્નિ છે, પ્રેમનો અગ્નિ છે એ. પછી ક્યારે પ્રેમના અગ્નિને પાવક કહી શકાય? તો કે પ્રેમ અગન પાવક છે પ્યારે, પૂરી લગનથી ખુવાર થઈ જા. પૂરી લગનથી ખુવાર થઈ જા. આ પૂરી લગનથી તમે જો ખુવાર થાવ તો શું થાય? તો કે અઢળક થઈને ઓળખ આપે, અઢળક થઈને ઓળખ આપે. શ્યામ મને સમજાય ગયા રે, આમ કે કઈ પોતે એમ કે છે કે હવે હું મને સમજાણું છું. અત્યાર સુધી તો આ બધી વાતો કરી, એનું કારણ, એનું કારણ એટલે શું કે એમ કે આપણો ઘાયલ કાકો એમ કે હું સત્ય છું, શિવ છું, સુંદર છું, સત્ય છું, શિવ છું, સુંદર છું, પરથી પર યાને પરાત પર છું. યસ, એકદમ કે હું છું, હું પરાત પર પણ હું જ છું, અને હું શિવ છું, હું સુંદર છું. જ્યારે ભક્તિના માર્ગે જતો માણસ છે એને તમે જ્યારે બહુ નજીકથી અથવા બારીકાઈથી જુઓ ને, તો એના શિવ સુંદર અને સત્ય, શિવ અને સત્યનું છે ને એ સૌંદર્યમાં એકદમ નિરૂપણ થઈ ગયું હોય છે, એકદમ રૂપાંતર થઈ ગયું હોય છે. તમને દેખાય છે સૌંદર્ય દેખાય છે, પણ એની અંદર નિહિત રહેલા જે સત્ય અને શિવને જોવા માટેની જેની પાસે આંખ છે એને આ પણ બે દેખાતા હોય છે. એટલે આ પછીથી એમ કે નેક્સ્ટ જે સ્થિતિ આવે છે એમાં તમે એમ કહી શકો કે અગધ પગધના રસ્તે સાધુ ચાલ્યા કરજો, અગધ પગધના રસ્તે સાધુ ચાલ્યા કરજો, સંતો કહેશે કોલાહલમાં ધ્યાન થવાનું. સાબ, કોલાહલની અંદર ધ્યાન થાય કોને થાય? સાધનાની પૂરી અવસ્થા એવી હોય ગયા ને એને જગતનું કોઈ કોલાહલ નડે નહીં, એમાં એના માટેની વાત જ નથી. પણ ઘણી બધી રીતે, ઘણી બધી બીજી સ્થિતિઓની પણ વાત થઈ શકે એમ છે. આખો એક, મને લાગે આનો મારે એક આર્ટિકલ જ કરવો પડશે, તો જ આ વસ્તુ બનશે. એટલે છેલ્લે મજા આવે છે, મને પાછા તમારે કવિતાઓ સાંભળવાની છે ને મારા મિત્રોની. એટલે છેલ્લે જે છેલ્લી સ્થિતિઓ છે શામની, કે તમે એને એવી રીતે કેમ કહી શકશો કે આ આહુતની કક્ષાએ પહોંચેલો અવધૂત છે? કારણ કે આ તો સંસારી માણસ હતો. સંસારીને તમે એવી રીતે કેવું એ આપણો અધ્યાત્મ ના પાડે, પણ સુફીઓમાં છે એ એક પણ સુફી છે એ માત્ર સંસારી, માત્ર સાધુ નહોતા, સંસારી પણ હતા. અને આપણી આખી જે રવિભાન સંપ્રદાયની જે આખી વાત છે એમાં પણ કોઈ માત્ર સાધુ નહોતા, સાધુ હતા કેટલાક, પણ માત્ર સાધુનું જ આ આખું મંડળ નથી. એટલે સંસારમાં રહીને પણ સુફી થઈ શકાય એના માટે તમારે જવું હોય તો હું એમ કહું કે આ અમારો સફેદ વસ્ત્રધારી સુફી છે. અને એ સુફી કેવી રીતે પોતાની વાત કરે કે છાપ તિલક અબ ક્યા કરના જી, છાપ તિલક અબ ક્યા કરના જી, અંદર અંદર તાલી લાગી. અને છેલ્લે એટલું જ કહેવું છે કે એક નદી તરસીની તરસી. જોજો, આ સુફિયાની પરાકાષ્ઠા છે અને શામની પણ પરાકાષ્ઠા છે. શું કહે છે? તો કે એક નદી
तरसी नी तरसी नब नंदी नी क्या जे वर्षी सभा नब नंदी नी आ जो नब नंदी नी जो शब्द आपने गुजराती भाषा गुजराती गजल नी अंदर कदा श्याम पासे थी एक ज वक्त मळ्यो छे हजी सुधी मैं जोयो नथी आ नब नंदी नी क्या जे वर्षी आ नब माथी वर्ती नंदी नी छे आ आखी धारा छे ए क्या कोना पर वर्षी कारण के हूं तो हजी ए तरसो नु तरसो ज छु आ तरस नी जेने अत्यंत सौंदर्य सूफीइज्म कपड़ा में लपेटी नहीं सामे कोई दिवस दावो नहीं कर बात नहीं करी हमें ते कहू के संजू भाई जो भावक हो तो आत करे बराबर से कवि तो पोते बोले ज नहीं कवि तो ये कहे के अंदर अंदर ताली लागी जब हमारा हिरेन भाई ने लागी जाए कारण के आ आ आ शाम तो एम कहे के जुई जईने बीजी गली में डाल फैलावे एनु शू करवू ने मारा घर नी सुनी दीवालो मने चिड़ावे एनु शू करवू જોઈ જઈને બીજી ગલીમાં ડાળ ફેલાવે એનું શું કરવું ને મારા ઘરની સુની દિવાલો મને ચીડાવે એનું શું કરવું ને પછી જે વાત કરે છે બહુ જ મહત્વની છે કે પ્રેમ સભાઓ મેજ ભરેલી મેજ ખનો છે પ્રેમ વટો કે પ્રેમ સભાઓ મેજ ભરેલી મેજ ખનો છે પ્રેમ વટો લોકો અમથું તારું નામ વટાવે એનું શું કરવું સાહેબ આપણે શ્યામ નું નામ વટાવવાના નથી પણ આપણે તો કેમ કહીએ કે શ્યામ તમારા નામનો સિક્કો છે ગુજરાતી ગઝલમાં ચાલી ગયો છે અને ચાલતો રહેવાનો છે ધન્યવાદ.